ચેલેન્જીસ ચાલુ થાય ને ત્યારે પછી આપણે શું કહીએ, આપણે આપણો સ્ટ્રેસ કંટ્રોલ ન કરી શકીએ, આપણો ગુસ્સો કંટ્રોલ ન કરી શકીએ, અને આપણે પોતે આને કબૂલ નથી કરી શકતા આવી ક્રાઇસિસને, એના હિસાબે પછી આપણા પ્રોબ્લેમ ચાલુ થાય છે ફેમિલીસમાં, પર્સનલ લાઈફમાં, બીજા લોકો સાથે, અને વધારે ને વધારે આપણે તકલીફમાં જતા જઈએ છીએ. તો આપણે કમજોર છીએ, આપણે અત્યારે ધીરે ધીરે વધારે કમજોર થતા જાય છે, કેમ કે આપણે લાઈફની અંદર એટલા બધા સિરિયસલી કોઈ ચીજને લેતા નથી. આજે હેલ્થની વાત કરતા હોઈએ છીએ તો આપણે કેટલા લોકો છીએ કે હેલ્થ પ્રત્યે એટલે સજાગ છીએ? બહુ ઓછા લોકો. આપણને બધું ખાવું છે, આપણને બધું પીવું છે, પણ એની સામે આપણને એક્સરસાઇઝ નથી કરવું, આપણને ધ્યાન નથી રાખવું. ઘણી બધા આપણે સ્ટ્રેસ લેતા હોઈએ છીએ તો આ બધી ચીજ આપણને નુકસાનકારક છે. આપણને ખબર છે, આપણને બીમાર પાડે છે, આપણે વીક થતા જાય છે, છતાં બી આપણે લોકો એટલા સિરિયસ નથી થઈને વિચારતા નથી. ઓલું કહેવાય છે ને કે આપણે આપણો આપણે આપકો ચેન્જ કરો તો સબ કુછ ચેન્જ હો જાયેગા, પણ આપણે છે ને આપણે આપણે પોતાની જાતને ચેન્જ કરવામાં બિલીવ નથી કરતા. તો આજે આપણે ગોલ સેટની જે વાત હું તમને હમણાં કહ્યું કે ગોલ સેટ આપણને લાઈફના હરેક લાઈફ હરેક ઇન્સાનની લાઈફની અંદર ગોલ સેટ હોવો જોઈએ. ગોલ સેટ શું છે હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું કે આજે ચાંદ્રાત હતી, તમે લોકોને એનાઉન્સમેન્ટ બે ત્રણ દિવસ થતું હતું કે ડિનર છે અને સેશન છે ડાયમંડ પ્રોમિસ ઉપર, અને સાથે ચાંદ્રાતની મજલસ પણ છે. તો આજે તમે જમાત ખાને આવ્યા, જમાત ખાનેથી તમે રોકાણા, તો આ તમારો ગોલ સેટ હતો કે લાઈફ આજે તમને આ અચીવ કરવું છે, મારો કોઈ પ્રોગ્રામ નથી, આજે મને જમાત ખાને જવું છે અને મને જમાત સાથે રોકાય અને મને પાર્ટિસિપેટ કરવું છે. તો આજે આ તમે એક ગોલ સેટ કર્યો હતો કે આજે મને જમાત ખાને જવું, તમારા બધા કામકાજ મૂકીને તમે જમાત ખાને આવી અને અહીંયા તમે આજે એટેન્ડ કરી રહ્યા છો.